नमस्कार विद्यार्थी मित्रों, आपणे लास्ट में प्राथमिक प्रवृत्ति जोता था, एमां खास करीने खेती प्रवृत्ति विषे बात करी थी। अने आपणे जाणीए छीए कि खेती प्रवृत्ति ए प्राथमिक प्रवृत्तिनी एक मुख्य प्रवृत्ति है। ए सिवाय शिकारनी प्रवृत्ति हती के अन्य जे बीजी प्रवृत्ति छे पशुपालननी, ने एना करता खेती प्रवृत्ति ए सौथी अगत्यनी छे अने सौथी एम प्राथमिक प्रवृत्ति में सौथी महत्व जेने आपवामां आवे ए खेती प्रवृत्तिनुं छे। मोटा भागनी विश्वनी मोटा भागनी वस्ती एटले लगभग अर्धा करता वधारे वस्ती खेती साथे जोड़ायेली छे। विकासशील जे देशो छे एमां 65% वस्ती 65-70% वस्ती ए खेती साथे जोड़ायेली छे। आपणे जाणीए छीए कि मानवीए खेतीमां पछी व्यवस्थित रीते खेतीना पाक लेवानी जे शरूआत करी एमां मुख्य पाक जोईए तो घऊं, डांगर, कपास, चा, कॉफी, रबर, शेरड़ी, मकाई वगैरह जेवा मुख्य पाको छे। मकाई आपणे जाणीए छीए मुजब मध्य अमेरिकामांथी समग्र विश्वमां पहोंच्यूं छे। बटाकानी जे खेती छे एंडीजनी पर्वतमाळाओ, जे एंडीजनो जे विस्तार छे पर्वतमाळानो, त्यांथी लई अने यूरोपियन देशो सुधी पहोंच्या अने त्यांथी आखा विश्व सुधी बटाकानी खेती पहोंचेली छे। तमाकु એ ભારતમાં અત્યારે એકદમ અનુકૂળ વાતાવરણ ભારતમાં તમાકુના છોડને મળ્યું છે, પણ આપણે જાણીએ મુજબ પોર્ટુગીઝો એ તમાકુના છોડને ભારતમાં લાવ્યા હતા સૌપ્રથમ। આમ ખેતી એ પ્રાથમિક પ્રવૃત્તિમાં સૌથી અગત્યની હોવાથી એના પર ઘણા બધા સંશોધનો અને ઘણા બધા અભ્યાસો થયા છે। ખાસ કરીને ખેતીને અસર કરતા પરિબળો જોઈએ તો એમાં એક આબોહવા ખાસ અસર કરે, ત્યાર પછી જમીન એ પણ એની પર અસર કરે છે, અને ભૂપૃષ્ઠ કેવું છે એના આધારે ખેતીની પ્રક્રિયા થતી હોય છે, અને ખેતીના આધારિત કેટલાક આનુષંગિક પ્રવૃત્તિઓ પણ થાય છે। જેમ કે ખેતીની સાથે સાથે આપણે પશુપાલન કરતા હોઈએ છીએ, મરઘા અને બતકાનો ઉછેર કરતા હોઈએ છીએ, સાથે સાથે કેટલાક બાગાયતી ખેતી કરીને, દાખલા તરીકે કેરીને એની બાગાયતી ખેતી કરીને અથાણા, મોરંબા અને કેટલાક શરબત ફળમાંથી કેટલાક બાગાયતી ફળોની ખેતી કરીને શરબત પણ બનાવવામાં આવે છે। કેટલાક ખેતીની સાથે આનુષંગિક બાબતમાં ઔષધીય વનસ્પતિને ઉગાડવામાં આવે છે, ઔષધિ મેળવવામાં આવે છે, ફૂલની ખેતી કરવામાં આવે અને સુગંધિત ફૂલની ખેતી કરી અને એમાંથી અત્તરને બધું બનાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ મધમાખીનો ઉછેર કરી અને ખેતીની સાથે સાથે મધમાખીનો ઉછેર પણ કરવામાં આવે છે અને મધનું ઉત્પાદન થાય છે। એ જ રીતે રેશમના કીડાનો ઉછેર કરી અને તાર મેળવવામાં આવે છે, ખેત તલાવડીઓ બનાવવામાં આવે છે અને એમાં મત્સ્યયન ખેતીની સાથે મત્સ્યયન થાય, કાં તો ડાંગરની ખેતી કરવામાં આવે તો ડાંગરની ક્યારીઓની અંદર પાણી ભરી રાખવામાં આવે અને એમાં માછલીનું બિયારણ નાખીને મત્સ્યની પ્રવૃત્તિ આપણે ખાસ કરતા હોઈએ છીએ। એ જ રીતે તેલેબિયાની ખેતી કરીને જુદા જુદા ખાદ્ય તેલોનું પણ આપણે ઉત્પાદન કરતા હોઈએ છે। આ ત્યાર પછીની પ્રાથમિક પ્રવૃત્તિ જે છે ખનન પ્રવૃત્તિ છે। ખનન પ્રવૃત્તિ એટલે ભૂભાગમાંથી ખનિજો મેળવવા અને જમીન પરની માટી કે રેતીને દૂર કરી અને ખોદકામ કરવું, આ એક વ્યવસ્થિત ખોદકામ છે। ખાલી ખોદકામ કરવું એને એમ નહીં, પણ જમીન અને માટીને ખસેડવાની અને વ્યવસ્થિત રીતે ખસેડી અને નીચેથી ખનિજોને આપણે બહાર કાઢીએ છીએ, અલગ તારવીએ છીએ, જેને આપણે ખનન પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ। પણ ખનન પ્રવૃત્તિઓમાં પથ્થરમાંથી જો કદાચ ખનિજો કાઢવાના હોય પર્વતમાં કે એમાં, તો એમાં સુરંગો બનાવવામાં આવે છે અને એ રીતે ખનન પ્રવૃત્તિ કરીએ છીએ। ક્યાંક ઊંડાઈ જમીનમાંથી, જેમ કે ખનિજ તેલને બધું કાઢો તો ખૂબ ઊંડે હોય, તો એને કાઢવા માટે આપણે સારકામ કરતા હોઈએ છીએ, એ રીતે આપણે ખનિજ મેળવતા હોઈએ છીએ। અને એમ કહેવાય છે કે ભૂતકાળની અંદર આ બધા ખનિજો મેળવી અને ખનન પ્રવૃત્તિ એટલા માટે થતી હતી કે શસ્ત્રો બનાવવા માટે કે હથિયારો બનાવવા માટે કે વાસણો બનાવવા માટે લોખંડ અને તાંબા કે વગેરે જેવી ધાતુઓને આપણે મેળવતા હતા। મધ્યયુગની અંદર હથિયાર બનાવવા માટે, સિક્કાઓ બનાવવા માટે અને વાસણો બનાવવા માટે પણ ખનિજો આપણે શોધ્યા અને ખનન પ્રવૃત્તિ ચાલુ રાખી। ઔદ્યોગિક ક્રાંતિ પછી તેનું મહત્ત્વ ખૂબ જ વધ્યું છે। ખનિજો બે પ્રકારના છે, એક ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ, જેને ટીપી શકાય અને આકાર આપી શકાય એવાને આપણે ધાત્વિક કહીએ છીએ। એમાં લોખંડ આવે છે, તાંબુ આવે છે, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ આ બધા કેને આપણે જાણીએ છીએ, ગરમ કરીએ, ટીપી અને પછી એનો આકાર બદલી નાખીએ છીએ, બીજા સ્વરૂપમાં આપણે બદલીએ છીએ। તો આવું ટીપી શકાય, ગરમ કરી શકાય અને આકાર બદલી શકાય એ ધાત્વિક ખનિજો છે। અધાત્વિક ખનિજો જે છે એમાં પાવડર
જેવું કે દાખલા તરીકે ચૂનો છે, તો ચૂનો અધાત્વિક ખનિજોમાં આવે છે, બેસાલ્ટ અને એ બધા જે છે બધા ખનિજો, ફ્લોરસ્પારની બધો ચિનાઈ માટી છે, ફ્લોરસ્પાર છે, ચૂનો છે, આ બધા અધાત્વિક ખનિજો છે કે જેને ટીપવાથી એનો પાવડર થઈ જાય છે, એનો બીજો આકાર બનતો નથી. ખનનના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે, પૃષ્ઠીય અને ભૂમિગત. પૃષ્ઠિ એટલે ઉપરથી જે જમીનમાં ઉપરથી ખોદકામ કરી અને મેળવવામાં આવતા ખનિજોને આપણે પૃષ્ઠિય. ભૂમિગત ખનિજો એટલે ઊંડે સારકામ કરી અને ખનિજો પ્રાપ્ત કરી, એ ખર્ચાળ છે, વધારે ખર્ચાળ છે, એ પ્રકારની પ્રવૃત્તિ ખનનમાં થાય છે. આમ આપણે પ્રાથમિક પ્રવૃત્તિ મુખ્ય જોઈ, એમાં એક શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ જોઈ, પશુપાલન પ્રવૃત્તિ જોઈ, ત્યાર પછી ખેતી પ્રવૃત્તિ જોઈ અને ખનન પ્રવૃત્તિ જોઈ. હવે દ્વિતીય પ્રકારની બીજી પ્રવૃત્તિને જોઈએ છે કે ભાઈ માનવીની દ્વિતીય પ્રવૃત્તિ કઈ છે, અથવા બીજા પ્રકારની પ્રવૃત્તિ પ્રાથમિક સિવાયની પ્રવૃત્તિ કઈ છે. તો દ્વિતીય પ્રવૃત્તિઓના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધ્યું છે. દ્વિતીય પ્રવૃત્તિ આપણે જેમ જેમ વધારી એમ એમ પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધ્યું છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતાં તેની કિંમત વધી. કાચો માલ હોય એ કાચા માલને આપણે તૈયાર માલ અન્ય માલમાં ફેરવી તૈયાર માલ કર્યો અને એમાં તેની કિંમત વધી. દાખલા તરીકે રૂમાંથી કપાસ માલનું રૂમ લઈ અને એમાંથી તાર બનાવીને કાપડ બનાવ્યું તો કાપડની કિંમત વધી. એટલે એમ કહેવાય કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત આપણે અહીંયા દ્વિતીય પ્રવૃત્તિમાં કરી છે. તો ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. એટલે જે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ છે એ દ્વિતીય પ્રવૃત્તિમાં આવે છે. એટલે કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજવસ્તુઓમાં આપણે ફેરવીએ છીએ, આને આપણે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને એમાં ઉદાહરણ તરીકે જોઈએ તો પ્લાસ્ટિકમાંથી રમકડાં બનાવવા, લોખંડ પોલાદમાંથી યંત્રો બનાવવામાં, પછી અંતરિક્ષયાનનું નિર્માણ કરીએ, આ બધું એ રીતનું છે કે જે ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં આવે છે. એમાં ઉદ્યોગ એના આધારે ઉદ્યોગોનો વિકાસ થાય છે. એમાં ત્રણ પ્રકારના ઉદ્યોગો છે. એક કુટીર ઉદ્યોગ છે જેને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ, લઘુ ઉદ્યોગ છે અને મોટા પાયાના ઉદ્યોગ છે. કુટીર ઉદ્યોગ આપણે જાણીએ અથવા ગૃહ ઉદ્યોગ જોઈએ તો એમાં ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. કુટીર ઉદ્યોગ અથવા ગૃહ ઉદ્યોગ એ ઉદ્યોગનું સૌથી નાનું સ્વરૂપ છે. એમાં હાથ કારીગીરી અને શિલ્પકારા પોતાના કુટુંબના સભ્યોની મદદથી જ સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોના ઉપયોગ દ્વારા પોતાના જ ઘરમાં ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે. ઘરમાં ચીજવસ્તુ નિર્માણ કરવાનું, ઘરના સભ્યો ભેગા થઈને આજુબાજુમાંથી જે કાચો માલ મળતો હોય એમાંથી જ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવતું હોય છે. જેમ કે કુંભાર છે, સુથાર છે, લુહાર છે, મોચી છે, આ લોકો જે ધંધો કરે છે એ આ પ્રકારનો છે, ગૃહ ઉદ્યોગ પ્રકારનો અથવા કુટીર ઉદ્યોગ પ્રકારનો છે. એમાંથી કેટલીક ચીજવસ્તુ એવી છે કે વિશ્વના બજારમાં એની ઘણી બધી માંગ છે. જેમ કે કેટલાક વિશિષ્ટ પ્રકારના કપડાં છે, ચટાઈ છે, વાસણો છે, ફર્નિચર છે, નાની મૂર્તિઓ છે, પથ્થરની ચીજો છે, માટીના વાસણો છે, ચામડામાંથી બનાવેલી કેટલીક વસ્તુઓ છે, બૂટ ચંપલ છે, અલગ પ્રકારના પછી સોના ચાંદીના ઘરેણાં ઘરે બનાવવામાં આવે તે વાંસની ચીજવસ્તુઓ, વાંસમાંથી ઘણી બધી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. આ બધું વિશ્વના માર્કેટની અંદર એની ઘણી માંગ છે. એટલે ગૃહ ઉદ્યોગ પણ ઘણો મહત્ત્વનો છે, આજે પણ એટલો જ મહત્ત્વનો છે. ત્યાર પછી બીજો પ્રકાર છે લઘુ ઉદ્યોગ. આ પ્રકારના ઉદ્યોગોમાં શક્તિ સંચાલનને આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. એટલે યંત્રોની મદદ લેવામાં આવે છે અને વિશિષ્ટ કારીગરોનો એમાં ઉપયોગ કરીએ છીએ. અને ગૃહ ઉદ્યોગની તુલનામાં એ થોડો મોટો છે, કદમાં એ વિસ્તૃત છે. એમાં ખાસ કરીને ભારત, ચીન, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ આવા જે દેશો છે એવા એ દેશોએ આ લઘુ ઉદ્યોગને વધારે મહત્ત્વ આપ્યું છે. સરકાર પણ આ લઘુ ઉદ્યોગને વિકસાવવા, કારણ કે રોજગારી વધારે મળે, વધારે લોકોને રોજગારી મળી શકે, રોજગારીની તકો લઘુ ઉદ્યોગમાં વધારે રહે, ઘણા બધા લોકો આવા ઉદ્યોગમાં જોડાય, એટલા માટે એને પ્રોત્સાહન ખાસ આપવામાં આવે છે. એમાં પણ ચીન અને ભારત જોઈએ તો આ પ્રકારના ઉદ્યોગની અંદર કાપડ બનાવે છે, રમકડાં બનાવે, ફર્નિચર, ખાદ્યતેલ, ચામડાનો વગેરેનો એ ઉપયોગ કરતા હોય છે. એ જ પ્રમાણે લાસ્ટમાં છેલ્લો જે ઉદ્યોગ છે એ મોટા પાયાના ઉદ્યોગો છે. આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો, જુદા જુદા પ્રકારના કાચો માલ, ઊર્જાના
આ મોટા પાયાનો ઉદ્યોગ એટલા માટે કહેવાય કે ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી સેવાઓની આમાં જરૂર પડે છે. જેમ કે વિસ્તૃત બજાર જોઈએ, જુદા જુદા પ્રકારનો કાચો માલ એક જ જગ્યાએ આવી શકે વિશ્વમાંથી તેવી વ્યવસ્થા હોવી જોઈએ. ઉર્જાના સાધનો, પૂરેપૂરી ઉર્જા મળતી હોવી જોઈએ, એટલે બધા પ્રકારની ઉર્જાના સાધનો હોય, કુશળ કારીગરો હોય, વધારે મૂડી પૈસાની ઘણી બધી જરૂરિયાત હોય છે, અને ભારે યંત્ર સામગ્રી, પાકા રેલ માર્ગ, સડક માર્ગ, હવાઈ માર્ગોની જરૂર હોય છે, વીજળી પૂરતા પ્રમાણમાં, પાણીનું પૂરતા પ્રમાણમાં જરૂરિયાત હોય છે, બેંકોની વ્યવસ્થા હોય, વીમાની વ્યવસ્થા હોય વગેરેની સગવડ હોય, એ મોટા ઉદ્યોગમાં હોય છે. મોટા પાયાના ઉદ્યોગમાં મોટાભાગે લોખંડ પોલાદ ઉદ્યોગ આવે છે, પેટ્રોકેમ કે પેટ્રોલ રસાયણ ઉદ્યોગ આવે છે, ઓટોમોબાઈલના ઉદ્યોગો આવે છે, સિમેન્ટ ઉદ્યોગ આવે છે વગેરે આ કક્ષાના ઉદ્યોગો છે. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ ઉપર વધારે ભાર મૂકવામાં આવે. એક સારું ઉત્પાદન અને વિશિષ્ટ ઉત્પાદન, વ્યક્તિની જરૂરિયાત મુજબનું વિશિષ્ટ ઉત્પાદન, નાનામાં નાની ચીપથી માંડીને મોટા મોટા યંત્રો બનાવવા સુધીનું વિશિષ્ટ ઉત્પાદન એમાં કરવામાં આવે છે. આ પ્રકારના ઉદ્યોગોમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. એટલે ચીજ વસ્તુનું જે ઉત્પાદન થાય છે એ જથ્થાબંધ થાય છે, ઘણા બધા માત્રામાં આપણે કરીએ છે. વેચાણ દૂરના વિસ્તૃત બજારો સુધી થાય છે, એટલે અને એનું વેચાણ જે છે એ સમગ્ર વિશ્વનું બજાર એના માટે હોય છે. દૂર દૂર સુધી, જુદા જુદા દેશો સુધી આપણે એનું વેચાણ કરતા હોઈએ છીએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા પાયાનો ઉદ્યોગનો વિકાસ સૌથી વધારે થયો છે. તો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના પાઠને જોઈશું અને એના વિશે વાત કરીશું. સ્વાધ્યાય કાર્ય આપણે પૂરો કરી અને તે જવાબો તૈયાર કરવાના છે. અસ્તુ.